नमस्कार विद्यार्थी मित्रों, आज आप बात करशु धोरण 11 साइंस में विषय गणित प्रकरण नंबर 8 द्विपदी प्रमेय विषय। विद्यार्थी मित्रों, आप आ प्रकरण में स्वाध्याय 8.1 पूरु करी नाख्यो अने त्यार बाद स्वाध्याय 8.2 में आप 4 दाखला सुधी पण पूरु करी नाख्यो छे। बराबर, आमा 4 दाखला 4 प्रश्नों सुधी पूरु थई गयो छे। विद्यार्थी मित्रों, आ प्रकरणनी शुरुआत थी अमुक जे माहिती आपणे જોઈ છે તે આપણે થોડીક રિવિઝન કરી લઈએ। બરાબર, ધ્યાન આપજો ખાસ। ઓકે, આ માહિતીમાં વ્યવસ્થિત ધ્યાન આપશો એટલે આખું પ્રકરણ એકદમ તમને સરળ લાગશે। જો રકમમાં જ્યારે પ્રશ્ન એવી રીતે પૂછે કે વિસ્તરણ કરો અથવા તો વિસ્તરણ પરથી કિંમત શોધો, આવો જ્યારે પ્રશ્ન હોય ત્યારે દ્વિપદી પ્રમેય છે એનો ઉપયોગ કરશું। એ પ્લસ એન ની એન ઘાત બરાબર एन सी जीरो ए नी एन घात बी नी जीरो घात। अगाउ हूँ आ बी नी जीरो घात लखतो हतो नहीं, कारण के बी नी जीरो घात नी वेल्यू थाय एक, ए लखो के ना लखो चाले। वत्ता एन सी वन ए रेस टू एन माइनस वन बी नी वन घात, वत्ता एन सी टू ए नी एन माइनस टू बी नी बे घात, वत्ता एन सी थ्री ए नी एन माइनस थ्री बी नी थ्री घात। वत्ता वत्ता आगळ करता जाइए तो एन सी एन एनी जीरो घात आ पण हूँ लगतो नतो, कारण के एनी जीरो घात एक थाय, बीनी जीरो घात एक थाय, अने एक लखवानी जरूर छे अने गुणाकारमां होवाथी बीनी एन घात। आ एक सूत्र थी तमे क्या क्या दाखला गणी सको ए हूँ तमने माहिती आपी दो। बराबर छे, तो चालो ध्यान आपजो। स्वाध्याय 8.1 માં માત્ર આ એક જ સૂત્રથી કયા કયા દાખલા ગણી શકાય, એક સૂત્ર યાદ રાખવાનું। બરાબર, સ્વાધ્યાય 8.1 માં પ્રશ્ન ક્રમાંક 1 2 3 4 5 6 7 8 9 અને 10, આ 10 દાખલા તો વિદ્યાર્થી મિત્રો માત્ર અને માત્ર એક સૂત્ર પરથી જ ગણી શકાય। ક્લિયર થઈ ગયું, માત્ર એક સૂત્ર યાદ રાખવાનું દ્વિપદી પ્રમેયનું, અને તમે 8.1 ના જુદા જુદા 10 દાખલાઓ ગણી શકો। અગાઉના વિડિયો લેક્ચરમાં મેં અહીંયા 1 પ્લસ કોઈ સૂત્ર આવે તો એના માટે અલગ સૂત્ર લખાવેલું છે। બરાબર, પરંતુ બધા માટે આ કોમન સૂત્ર એવું છે કે આ એક જ સૂત્ર તમે ઉપયોગ કરી શકો છો અને આ બધા જ દાખલા એક સૂત્ર પરથી ગણી શકો। જો કે દાખલા ક્રમાંક 11 અને 12 પણ આના પરથી ગણી શકાય, પરંતુ તેમાં આપણે એક જુદી મેથડ આપી છે એના આધારિત આ દાખલા ગણવાના હોવાથી એને આપણે આ સૂત્રમાં ઇન્વોલ્વ કરશું નહીં। જો કે આ સૂત્રનો ઉપયોગ 11-12માં દાખલા નંબર 11 અને 12માં તો આવે જ છે। બરાબર, 13 અને 14 આપણા બાકી છે, એટલે સ્વાધ્યાય 8.1 એ આખો આપણે આ એક સૂત્ર પરથી ગણી શકાય। ક્લિયર, સૂત્ર માત્ર ઈઝી છે એકદમ, કે એ વત્તા બી ની એન ઘાત સ્વરૂપમાં જ્યારે રકમ આપી હોય તો અહીંયા જે ભાગ હોય ને એ કહેવાય, અહીંયા જે ભાગ હોય ને બી કહેવાય, ઉપર ઘાત આપી હોય ને એન કહેવાય। સૂત્ર જો એન સી ઝીરો થી થાય, હવે એની એન ઘાત રાખવાની બી ની ઝીરો, અહીંયા જે સ્ટેપ આવે એની ઘાત અને અહીંયા જે સ્ટેપ આવે બી ની ઘાત, હવે એની ઘાતમાં ઘટાડો થતો જાય બી ની ઘાતમાં વધારો, જો એક ઓછા થયા અહીંયા વત્તા એક, અહીંયા ઓછા બે, અહીંયા બે, અહીંયા ઓછા ત્રણ, અહીંયા એક વધારો ત્રણ, એવી રીતે શું થઈ જાય, અહીંયા ઘટાડો કરતા જઈએ તો એન માઇનસ એન એટલે ઝીરો થઈ જાય અને આ એન ક્યાં આવી જાય બી ની એન ઘાત, એવી રીતે। ઓકે, એકદમ ઇઝી સૂત્ર છે એવું લાગે તો 5-10 વખત લખી લખીને પાકું કરી નાખજો એટલે સૂત્ર તમને યાદ રહી જાય, આ સૂત્રથી 8.1 આખું આવડી જાય। હવે વિદ્યાર્થી મિત્રો, સૂત્રમાં અમુક વસ્તુ ફિક્સ છે, જેવી કે એન સી ઝીરો હોય એની કિંમત 1 આવે। બરાબર, આની કોઈ ગણતરી નહીં કરવાની, ડાયરેક્ટ 1 મૂકી દેવાના, જે અહીંયા એન સી ઝીરો દેખાય ત્યાં 1 મૂકી દેવાના। હવે એન સી એન જે છેલ્લું પદ મળે, દાખલા તરીકે અહીંયા 5 સી 5 હોય, આવી રીતે 5 સી 5 તો એની વેલ્યુ 1 થાય, 6 સી 6 તો એની વેલ્યુ પણ 1 થાય। હવે એન સી વન એટલે કે આ બીજું સ્ટેપ જો, અહીંયા એન સી વન માં જે એન હોય તે મળે, દાખલા તરીકે 5 સી 1 હોય તો 5 આવે, 10 સી 1 હોય તો પણ 10 આવે, એવી રીતે। હવે એન સી એન માઇનસ 1 હોય તો એની વેલ્યુ પણ એન થાય, દાખલા તરીકે અહીંયા 5 હોય, અહીંયા 5 ઓછા 1 એટલે 4, દાખલા તરીકે 5 સી 4 તો આની વેલ્યુ એન એટલે 5 થાય ઉપલી ઘાત।
क्लियर थई गयुं। आ चार स्टेप एवा छे के जे एकदम इजीली छे, तमारे आने गणतरी करवानी जरूर नथी। फेक्टोरियल मां फेरवीन गणतरी करता होय छे, आने फेक्टोरियल मां फेरवीन गणतरी नथी करवानी। आ चार पदनी एक बे त्रण चार एनी डायरेक्ट वेल्यू मूकी देवानी, ए फिक्स वेल्यू छे। एन सी जीरो नी एक, एन सी एन नी एक, एन सी वन नी एन, एन सी एन माइनस वन नी एन। क्लियर, आ 8.1 आपणो क्लियर थई जाय आ सूत्र मुजब आ चार वेल्यू परथी। ત્યારબાદ નેક્સ્ટ આપણે સ્વાધ્યાય 8.2 જો શીખવો હોય તો વિદ્યાર્થી મિત્રો એના માટે આ એક સૂત્ર છે। જેમ આપણે 10મા ધોરણમાં પ્રથમ પદ A1, બીજું પદ A2, A3 એવી રીતે આપતા હતા, એવી જ રીતે ધોરણ 11 સાયન્સમાં દ્વિપદી પ્રમેય પ્રકરણમાં પ્રથમ પદને T1 કીધું છે, બીજા પદને T2, એવી રીતે ધીરે ધીરે આગળ જાઓ। એવી રીતે 10મું પદ હોય તો T10 થઈ જાય। क्लियर, एम आगळना पदों तमे प्राप्त करी सको छो। हवे विद्यार्थी मित्रों जारे तमने रकम प्रश्न एवी रीते पूछवामां आवे के भाई व्यापक पद शोधो, ध्यान आपजो खास अहींया व्यापक पद शोधो, त्यारे आपणे आ सूत्रनो उपयोग करवानो। सहगुणक शोधो कोई घातनो तो पण आ सूत्रनो उपयोग करवानो। पद शोधो 5મું पद 10મું पद એવી કોઈ पद શોધવાનું કે તો પણ આ સૂત્રનો ઉપયોગ કરવાનો। મધ્યમ पद શોધો તો પણ આ સૂત્રનો ઉપયોગ કરવાનો। મતલબ કે 1 2 3 4 4 જુદા જુદા પ્રશ્ન પૂછાતા હોય તો માત્ર ને માત્ર એક આ સૂત્રનો ઉપયોગ કરીને ગણી શકાય છે। કેવી રીતે ગણવા એ ધીરે ધીરે હું આગળ તમને સમજાવીશ અને શીખવાડીશ। પહેલા તમે એટલું સમજી લ્યો કે આ ઉપલો ભાગ એક સૂત્ર અને આ ચાર સ્ટેપ આપણને ખ્યાલ પડી જાય એટલે 8.1 ક્લિયર। આ વસ્તુ ક્લિયર કરી નાખો તમે, આ વસ્તુ પાકું કરી નાખો, આ સૂત્ર બરાબર છે। આ પદ મેળવવાનું સૂત્ર છે ખાસ કરીને, પણ તેનો ઉપયોગ આ ચાર વસ્તુ મેળવવા માટે થાય। વ્યાપક પદ, સહગુણક, પદ શોધો અથવા મધ્યમ પદ શોધો, આ ચારમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આ સૂત્ર આધારિત તમે દાખલો ગણી શકો છો। ક્લિયર થઈ ગયું, સૂત્ર એકદમ ઈઝી છે। ટી આર પ્લસ વન બરાબર એન સી આર, એ ની એન માઇનસ આર ઘાત, બી ની આર ઘાત। હવે આ દાખલામાં કઈ રીતે ઉપયોગ કરશું તે આપણે આગળ જોશું। ચાલો એટલું ફોર્મેટ ક્લિયર થઈ ગયું, ઓકે ચાલો હવે નેક્સ્ટ આપણે જોઈએ। જો તમને આપણે સ્વાધ્યાય 8.4માં જો કે ચાર દાખલાઓ જોઈ લીધા હતા બરાબર, એ થોડાક રિવિઝન મારી દઈએ એટલે તમને ખ્યાલ આવી જાય કે કેવી રીતે સૂત્રનો યુઝ થાય। એમાં આપણને પહેલો અને બીજો દાખલો હતો, એમાં આપણને શું કીધું હતું, સહગુણક શોધો। જો કે મેં આ બે દાખલા તમને ગણાવી દીધા એટલે મેં તમને અત્યારે સમજાવ્યું કે સહગુણક કે તો આ સૂત્ર વાપરી નાખવાનું। આ સૂત્ર આધારિત આપણે બે દાખલાઓ ગણ્યા હતા। પછી દાખલા નંબર 3 અને 4 એ પણ આપણે જોઈ લીધા, એમાં આપણને એમ કીધું કે વ્યાપક પદ લખો, તો વ્યાપક પદ માટે કયું સૂત્ર વાપરવાનું, ટી આર પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ એન સી આર, એ ની એન માઇનસ આર ઘાત, બી ની આર ઘાત। વ્યાપક પદ અને સહગુણક માટે આનો આપણે ઉપયોગ કરીને દાખલાઓ લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા। તેના પછી આપણે 5મો દાખલો છે તે જોઈએ, જો 8.2માં ક્લિયર। હવે દાખલા ક્રમાંક 5 જે છે એમાં આપણને પદ શોધો, દાખલા તરીકે રકમ તમને સમજાવું, એક્સ ઓછા 2y ની 12 ઘાત ના વિસ્તરણનું ચોથું પદ શોધો, આવું આપણને કીધું। તો ચોથું પદ એટલે T4 ગણાય બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો, અહીંયા આપણે જો ટી આર પ્લસ વન છે તો T4 બરાબર ટી આર પ્લસ વનમાં ટ્રાન્સફર કરવું હોય તો અહીંયા છે આર બરાબર કેટલા થઈ જાય, કારણ કે અહીંયા ટોટલ 4 લાવ્યા છે, અહીંયા કેટલા મૂકું તો એની અંદર 1 ઉમેરવા તો 4 થઈ જાય, અને T4 બરાબર T3 + 1 લખવા પડે કારણ કે 3 ને 1 = 4 થાય। એ મુજબ આરની કિંમત 3 મળે, આરની કિંમત ડાયરેક્ટલી આપણે ચોથું પદ કહીએ તો આર 3 આવે, 10મું પદ કહે તો 10 માં 1 ઘટાડી દો એટલે આર મળી જાય, આર બરાબર 9 મળે। એવી રીતે તમે આરની કિંમત શોધી શકો છો આ સૂત્ર પરથી, ઓકે। હવે આપણે દાખલો કઈ રીતે ગણવો તે જોઈએ, ધ્યાન આપજો।
પાંચમા દાખલાની રકમ ફરીથી એક્સ માઇનસ ટુ વાય ની કાઉન્સ ઉપર બાર ઘાતના વિસ્તરણનું ચોથું પદ શોધો એટલે ટી ફોર મેળવવાનું છે. તો અહીંયા આપણે પેલા રકમ પરથી એ લખી શકાય એક્સ, બી લખી શકાય માઇનસ ટુ વાય, એન લખી શકાય બાર, અને આર હું ડાયરેક્ટ લખતો નથી, બરાબર છે. જોકે તમે આપણે આમ આના પરથી આર પણ કહી શકાય કે આર મેળવવો હોય ચોથું પદ કીધું એટલે આર પ્લસ વન બરાબર ફોર લઈ લેવાનું અને તેના પરથી આર બરાબર થ્રી મળી જાય. દસમું પદ કહે તો આર પ્લસ વન બરાબર દસ, બરાબર. વીસમું પદ કહે તો આર પ્લસ વન બરાબર વીસ. એવી રીતે જેટલાનું પદ કીધું હશે એનાથી એક પોઈન્ટ એક અંક ઓછો મળશે, માઇનસ વન કરો એટલે આપણને આર ની વેલ્યુ, ચારે વેલ્યુ મળી ગઈ, બરાબર. આપણે ચોથું પદ જોતું છે તો એના માટે સૂત્ર છે ટી આર પ્લસ વન બરાબર એન સી આર એ રેસ ટુ એન માઇનસ આર ઇન્ટુ બી રેસ ટુ આર. આ સૂત્ર મેં તમને હમણાં સમજાવ્યું, બરાબર. બેઝિક ફોર્મેટ જે શીખવ્યું અત્યારે આ એના પર આપણે આ સૂત્રનું ધ્યાન આપેલું હતું કે પદ શોધો કે ત્યારે આ સૂત્રનો યુઝ કરીને પદ મેળવી શકાય છે. ચોથું પદ મેળવવાનું કીધું. ચાલો કઈ રીતે ગણીશું, ધ્યાન આપજો. એ બી સી એન અને આર ની કિંમત મૂકી. ટી આર કેટલો આપેલો છે? આર બરાબર થ્રી આપ્યો એટલે થ્રી પ્લસ વન. આપણે આર ની વેલ્યુ, એ ની વેલ્યુ, બી અને એ બી એન અને આર ચારેની વેલ્યુ મૂકીએ. એન એટલે કેટલા છે? બાર. સી આર એટલે કેટલા છે? ત્રણ. એ એટલે એક્સ, એન એટલે બાર, આર એટલે ત્રણ, બી એટલે માઇનસ ટુ વાય અને એની આર ઘાત આર એટલે ત્રણ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે સાદરૂપ આપીએ. જો તો ત્રણ વત્તા એક એટલે ફોર થઈ જાય. આપણે ચોથું પદ મેળવવાનું હતું. બાર સી થ્રી કેવી રીતે મેળવવાનું એ મેં તમને શીખવાડેલું જ છે. ચાલો એ બાજુમાં મેળવી લઉં છું, બરાબર. એટલે બાર ફેક્ટોરિયલ છેદમાં બાર માંથી ત્રણ જાય તો નવ ફેક્ટોરિયલ અને ત્રણ ફેક્ટોરિયલ. વિદ્યાર્થી મિત્રો, આ બાર ફેક્ટોરિયલ માંથી નવ ફેક્ટોરિયલ કાઢી નાખો એટલે ઉપર કે આવે બાર ગુણ્યા અગિયાર ગુણ્યા દસ, સોરી બાર ગુણ્યા અગિયાર ગુણ્યા દસ, બરાબર. નવ નવ તો હું એની સિરીઝ ઉડાડી દીધી તો બાકી ત્રણ વધ્યા. ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક, ત્રણ દુ છ, છ દુને બાર, અગિયાર દુ બાવીસ અને બસો દસ. તો આ બાર સી ત્રણ ની કિંમત મળી આપણને બસો વીસ. એક્સ ની કેટલી ઘાત થઈ જાય? બાર માંથી ત્રણ જાય તો નવ ઘાત. માઇનસ ટુ ની ત્રણ ઘાત એટલે માઇનસ ટુ ગુણ્યા માઇનસ ટુ ગુણ્યા માઇનસ ટુ, ત્રણ વખત બે દુ ચાર દુ ને આઠ, માઇનસ આઠ ઇન્ટુ વાય ની ત્રણ ઘાત બાવીસ ગુણ્યા આઠ. અને ગુણાકાર કરો બસો વીસ માઇનસ આઠ એટલે માઇનસ માં જવાબ આવે આઠ ગુણ્યા ઝીરો એટલે ઝીરો. આઠ દુ સોળ, વધી એક આઠ દુ સોળ એક સત્તર. એક્સ ની નવ ઘાત, વાય ની ત્રણ ઘાત. આ આપણને ચોથું પદ મળી ગયું. દાખલો પૂરો છે ને, એકદમ ઇઝી દાખલાઓ, બરાબર. કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, કાંઈ મૂંઝાવવાની જરૂર નથી. મેં તમને બેઝિકલી આખું ફોર્મેટ સમજાવી દીધું. આ ફોર્મેટ કઈ કમ્પ્લીટ કરો, તૈયાર કરો, આ ફોર્મેટથી જ સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક અને આઠ પોઈન્ટ બે આખો આપણે શીખી જઈએ. જોકે આઠ પોઈન્ટ એક મેં તમને શીખવાડી દીધું છે, આઠ પોઈન્ટ બે આપણે શરૂ છે. એમાં બે પોઈન્ટ વ્યાપક પદ સહગુણક શીખી ગયા. અત્યારે પદ શોધો એ પોઈન્ટ જોઈએ. હવે મધ્યમ પદવાળો પોઈન્ટ આપણે આગળ જોઈએ. તે પહેલાં આપણે દાખલા નંબર પાંચ કમ્પ્લીટ કરી નાખ્યો. હવે દાખલા ક્રમાંક છ ની રકમ જોઈએ, બરાબર. દાખલા ક્રમાંક છ પણ હું તમને ગણાવી દઉં. ચાલો ત્યારે દાખલા નંબર છ જોઈએ આપણે. તો દાખલા નંબર છ ની રકમ આપણને આપેલી છે કે નવ એક્સ ઓછા એકના છેદમાં ત્રણ વર્ગમૂળ એક્સ ની ઘાત આપી દીધી અઢાર. આ રકમ છે, આ રકમનું તેરમું પદ શોધો. શું કીધું? તેરમું પદ શોધો. હવે પહેલાં આપણે એ બી સી એન અને આર લઈ લેવાના. એ બરાબર નવ એક્સ, બી બરાબર માઇનસ એકના છેદમાં ત્રણ વર્ગમૂળ એક્સ, એન એટલે અઢાર ઘાત છે, આર એટલે તમને ખ્યાલ પડી જાય આર વત્તા એક બરાબર તેર એવું આપણે લખી શકતા હતા. એના પરથી આર બરાબર બાર ડાયરેક્ટલી મળી જાય. એન આર બી અને એ આ ચાર વસ્તુ આપણને મળી ગઈ છે. હવે આ ચાર સ્ટેપ ઉપરથી આપણે આગળ દાખલો ગણીએ. જો કે આપણી પાસે સૂત્ર છે, બરાબર. ટી આર પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ એન સી આર એ રેસ ટુ
n માઇનસ આર ઇન્ટુ બી રેસ ટુ આર, આમાં કિંમતો મૂકીને સાદરૂપ આપીએ. આર એટલે બાર વત્તા એક, એન એટલે અઢાર, સી આર એટલે બાર, એ એટલે નવ એક્સ આપ્યું રકમમાં, એન માઇનસ આર, એન એટલે અઢાર માઇનસ આર એટલે બાર, બી ની આર ઘાત, બી એટલે માઇનસ વન અપોન થ્રી રૂટ એક્સ, એની આર ઘાત, આર એટલે બાર. ક્લિયર થઈ ગયું? હવે આપણે આનું સાદરૂપ આપી દઈએ, બરાબર છે? ચાલો તો ટી તેર, તેરમું પદ આપણને મેળવવાનું કીધું હતું, આવી ગયું તેર. અઢાર સી બારની વેલ્યુ મેળવી લઈએ અહીંયા, અઢાર ફેક્ટોરિયલના છેદમાં બાર ફેક્ટોરિયલ, અઢારમાંથી બાર જાય તો છ ફેક્ટોરિયલ. ચાલો અહીંયા બાર ફેક્ટોરિયલ સુધી કેન્સલ થઈ જાય તો ઉપર કઈ આવે? અઢાર, સત્તર, સોળ, પંદર, ચૌદ ને તેર સુધી આવે. બાર સુધી મેં કેન્સલ કરી નાખ્યું, બાકી છ ફેક્ટોરિયલ લીધા, છ પાંચ ચાર ત્રણ બે એક. તો આપણે ઉડાડીએ, ચાલો જે ઉડતા હોય તે. છ તેરી ને અઢાર થાય એટલે અઢાર કાઢી નાખો, ચોકે ચોકે સોળ થાય, બે દુ ચાર થાય, ઉપર આવ્યા સત્તર ગુણ્યા બે ગુણ્યા ચૌદ ગુણ્યા તેર, સત્તર ગુણ્યા બે ગુણ્યા પંદર પણ છે ગુણ્યા ચૌદ ગુણ્યા તેર ના છેદમાં પાંચ પણ આવે છે. આ પાંચ તેરી પંદર, અહીંયા ત્રણ થઈ જાય. સત્તર ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ચૌદ ગુણ્યા તેર નો ગુણાકાર કરો. ચાલો આપણે ગુણાકાર કરીએ તો જવાબ શું આવે છે? વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી આગળ આપણે ગણતરી કરીએ, બરાબર છે? કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરી શકાય છે. તો આગળ જતા જવાબ આવશે અઢાર પાંચસો ચોસઠ. ઓકે, તેરમું પદ આપણને મળશે અઢાર પાંચસો ચોસઠ. આ ગણતરી છે વિદ્યાર્થી મિત્રો, એ તમે જાતે ગણી નાખજો, બરાબર છે? છતાં પણ તમને ક્યાંય ન આવડે અથવા જવાબ ન આવતો હોય તો મને તમે કોન્ટેક્ટ કરીને કહેજો, બરાબર છે? અથવા કોઈ પણ તમને પ્રશ્ન હોય, કોઈ પણ આપણે જે પ્રકરણ હાલી ગયા છે એમાંથી પણ કઈ પ્રકરણ, એ જે તે પ્રકરણ છે એમાંથી પણ કઈ, તો કોઈ દાખલો ન આવડતો હોય, કઈ પ્રશ્ન હોય, કોઈ સૂત્ર ન સમજાતું હોય, કોઈ દાખલો ન સમજાતો હોય, દાખલાની અંદર આવતા કોઈ સ્ટેપ ન સમજાતો હોય, કાંઈ પણ એની ટાઈમ કોઈ પણ ક્વેરી હોય, કાંઈ પણ પ્રશ્ન હોય, તો મને આ નંબર ઉપર છે ને એ વોટ્સએપ કરી દેજો, બરાબર છે? કે સાહેબ આ દાખલો આવડતો નથી, અથવા આ દાખલામાં આ સ્ટેપ નથી આવડતા, આ જવાબ આવે છે, આ જવાબ નથી આવતો, સાચું ખોટું જે તે કાંઈ હોય, કાંઈ પણ પ્રશ્ન હોય તો મને આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો, બરાબર છે? ત્યાર પછી આપણે જોઈએ દાખલા ક્રમાંક સાત. વિદ્યાર્થી મિત્રો, દાખલા ક્રમાંક સાત થી આપણી મેથડ ફરે છે. એમ પૂછેલું છે કે વિસ્તરણનું મધ્યમ પદ શોધો. જોકે મેં આના પહેલા તમને થિયરી સમજાવી, તેમાં મેં કહી દીધું હતું કે મધ્યમ પદ મેળવવાનું કે ત્યારે આપણે આ સૂત્ર નો જ યુઝ કરશું. આખા પ્રકરણમાં આટલી થિયરી છે, આ જ સૂત્ર છે, બીજું કાંઈ છે નહીં. આખા આ થિયરી ઉપર જ આખું પ્રકરણ છે. આ થિયરી પાકી આવડી જાય, ખબર પડી જાય, એટલે આખું પ્રકરણ આવડશે. તો મધ્યમ પદ મેળવવા માટે પણ આપણી પાસે સૂત્ર છે જ, પરંતુ રકમ આપણને જો કઈ રીતે આપેલી છે, બે દાખલા છે, સાતમો અને આઠમો. બે રકમ પહેલા હું તમને સમજાવું. ત્રણ ઓછા એક્સ ની ત્રણ ઘાત ના છેદમાં એન ની સાત ઘાત, સોરી સાત ઘાત આપેલી છે. અને દાખલા ક્રમાંક આઠ જે છે તેની રકમ કંઈક આવી છે એક્સ ના છેદમાં ત્રણ વત્તા નવ વાય ની દસ ઘાત. આપણે આ રકમનું મધ્યમ પદ અને આ રકમનું મધ્યમ પદ, આ બંનેના મધ્યમ પદ શોધો એવું કીધેલું છે. અહીંયા ઘાત એકી સંખ્યા છે ને અહીંયા ઘાત બેકી સંખ્યા છે, તો કઈ રીતે મધ્યમ પદ મેળવવા? આ બંને માટે જુદી જુદી મેથડ છે. જો એકી ઘાત હોય ત્યારે મધ્યમ પદ મેળવવાનું સૂત્ર, તો પહેલા આપણે છે અહીંયા એકી ઘાત છે, કેવી છે? એકી ઘાત, તો બે મધ્યમ પદ મળશે. કેટલા મળશે? બે મધ્યમ પદ મળે. અને બેકી ઘાત હોય તો માત્ર એક જ મધ્યમ પદ મળે. ઘાત એટલે એન કહેવાય. તો બે મધ્યમ પદ કયા કયા મળે? તો એના માટે સૂત્ર છે એન પ્લસ વન બાય ટુ, આ પહેલું મધ્યમ પદ મળશે, તથા બીજું છે એન પ્લસ વન બાય ટુ પ્લસ વન મૂ પદ.
आ बे मध्यम पद मळे ज्यारे घात एकी संख्यामां होय त्यारे अने घात बेकी संख्यामां होय त्यारे मात्र एक ज सूत्र छे n प्लस वन बाय टू मु पद। क्लियर? तो चलो आपणे आ दाखलो ने आ दाखलो गणीए। कई रीते गणवा? एकी घात आपी होय त्यारे केटला मध्यम पद मळे विद्यार्थी मित्रो? बे मध्यम पद मळशे। कई रीते? ध्यान आपजो। सातमो दाखलो, थ्री माइनस एक्स नी त्रण घात ना छेद मां छ नी सात घात, आनु मध्यम पद आपणे मेळवू छे। तो दाखलो आगळ गणीए। तो अहीं एन बराबर केटला आप्या? सात। केवी संख्या? तो के एकी संख्या, जे अयुग्म संख्या छे। अयुग्म संख्या छे तो केटला मध्यम पद मळे? तो बे मध्यम पद मळे। क्या क्या? तो कई के मध्यम पद बराबर एन प्लस वन बाय टू मु पद तथा बीजू मध्यम पद एन प्लस वन बाय टू प्लस वन मु पद बराबर। आ बे सूत्र नो उपयोग करवानो। एन एटले मळी गया सात, मध्यम पद सात वत्ता एक एटले आठ, आठ भांग्या बे एटले चार, चारमु पद अथवा तो चौथु पद एवं पण लखी शकाय। बे मध्यम पद मळशे, एमां एक आ मध्यम पद, बीजू मध्यम पद आ आठ भांग्या बे एटले चार, चार वत्ता एक एटले पांचमु पद। चौथु पद अने पांचमु पद आपणे हवे मेळवाना थाय। मध्यम पद पूछे, जो एकी संख्या अयुग्म संख्या आवे तो बे मध्यम पद मळे, पेलुं आ मळे ने बीजुं आ मळे। હવે આ મેળવવું હોય ચોથું પદ, તો એના માટે આપણે કઈ રીતે લઈ શકાય? એ બરાબર ત્રણ, બી બરાબર માઇનસ એક્સ ની ત્રણ ઘાતના છેદમાં છ, એન બરાબર કેટલી ઘાત આપી છે? સાત ઘાત, અને અહીંયા આર કેટલો થાય? ચોથું પદ મેળવવાનું એટલે આર ત્રણ થાય। હવે અહીંયા સૂત્ર મૂકી દેવાનું, ટી આર પ્લસ વન એન સી આર એ રેસ ટુ एन माइनस आर इंटू बी रेस टू आर। आ सूत्र मुकवानो अने आ ए बी एन अने आर नी किंमतो मुकवानी, पछी शुं करवानुं? सादरूप आपवानुं। बराबर? ध्यान आपजो, आर नी किंमत केटली? त्रण, एटले अहींया त्रण वत्ता एक, एन एटले सात, सी आर एटले त्रण, ए एटले थ्री छे, एन माइनस आर सात में त्रण जाए तो चलो सात ओछा त्रण लखी नाखू, बी एटले माइनस एक्स नो घन ना छेद में छ, एनी घात आपी छे आर एटले त्रण घात। પછી આનું સાદરૂપ આપવાનું એટલે તમને ચોથું પદ મળી જાય, જે આપણે મધ્યમ પદ છે ચોથું અને પાંચમું। હવે આનાથી તમે આગળ સાદરૂપ આપશો કેલ્ક્યુલેટરનો યુઝ કરીને, એટલે એકસો પાંચ એક્સ ની નવ ઘાતના છેદમાં આઠ મળશે। બરાબર? આ પહેલું મધ્યમ પદ મળ્યું, બીજું મધ્યમ પદ છે એ શું છે? પાંચમું પદ। પાંચમું પદ મેળવવું હોય તો એના માટે આપણે અલગ પ્રોસેસ કરવી પડે। કઈ પ્રોસેસ? એ બરાબર ત્રણ રહેશે, બી બરાબર પણ સેમ પોઝિશન, એન બરાબર પણ સાત, માત્ર ને માત્ર આર ફરે। અહીંયા પાંચમું પદ કહે તો આર કેટલા થઈ જાય? ચાર, એને ટી આર પ્લસ વન એન સી આર એ રેસ ટુ એન માઇનસ આર ઇન્ટુ બી રેસ ટુ આર વાળા સૂત્રમાં કિંમત મૂકી દેવાની એબીસી એન આર ની, તો અહીંયા આપણને પાંચમું પદ મળી જાય। પાંચમું પદ આપણને મળશે અહીંયા પાંત્રીસ ના છેદમાં અડતાલીસ એક્સ ની બાર ઘાત। ઓકે, આ આપણને ઘાત એકી સંખ્યા હોય ત્યારે બે મધ્યમ પદ મળે। લાસ્ટમાં આમ વાળી લીટી લખવાની, આમ બે મધ્યમ પદ માઇનસ એકસો પાંચ એક્સ ની નવ ઘાતના છેદમાં આઠ અને પાંત્રીસ ના છેદમાં અડતાલીસ એક્સ ની બાર ઘાત મળે છે। ઓકે, આ દાખલો પૂરો થઈ ગયો। અહીંયા મેં થિયરી કાપી નાખી છે, તમારે જાતે ગણવાની છે। એ બી એન આર ની કિંમત મૂકીને જાતે ગણવાનું છે। બરાબર? મેં ડાયરેક્ટ જવાબ લખી નાખ્યા છે। વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે દાખલા ક્રમાંક આઠ છે, આઠ તમારે જાતે ગણવાનો છે। થોડીક માહિતી હું તમને આપી દઈશ કે આપણને રકમમાં એક્સ બાય થ્રી પ્લસ નવ વાય ની દસ ઘાત આપી છે, તો અહીંયા આપણને એન બરાબર દસ છે। કેવી સંખ્યા છે? યુગ્મ છે, તેથી આપણે એક મધ્યમ પદ મળે, એક મધ્યમ પદ મળે। હવે એ લખી નાખવાનો, બી લખી નાખવાનો,
एन लखी नाखवानो अने आर तो आर केटलो थशे तो पहेला आपणे मध्यम पद मेळवानुं सूत्र तो मध्यम पद बराबर एन प्लस वन बाय टू मू पद एन एटले केटला छे दस एन बाय टू प्लस वन छे सूत्रमां एन बाय टू प्लस वन मू पद एन एटले दस दस भांग्या बे एटले पांच पांच वत्ता एक एटले छ मू पद छठ्ठू पद मेळवानुं छे तो आर बराबर पांच लई लेवाना तो टी आर प्लस वन एन सी आर ए रेस टू एन माइनस आर इंटू बी रेस टू आर आ सूत्र में ए बी एन अने आर नी किंमत मूकीने सादुरूप आपो एटले आपणे छठ्ठू पद मळे टी सिक्स बराबर एकसठ त्रेवीस छ एक्स नी पांच घात अने वाई नी पांच घात आ आपणुं मध्यम पद मळशे आ मांगेल मध्यम पद आम मांगेल मध्यम पद एकत्री तेवी छ एक्स नी पांच घात वाई नी पांच घात मळे आ दाखलो पूरो थई गयो बस आ सूत्रमां किंमतो तमारे जाते मूकीने सादुरूप पण जाते आपवानुं छे छतां पण न आवडे त्यां मने पूछी लेवुं क्लियर ओके चलो बाकीनुं आपणे नेक्स्ट लेक्चरथी जोशुं।